હેલો માય ચિલ્ડ્રન, તો અત્યારે આપણે શું શીખીએ છીએ? યુનિટ 6, બરાબર ને? તો એમાં આપણે જ્યારે યુનિટ 6 નું સ્ટાર્ટિંગ કર્યું હતું તો ત્યારે આપણે કંઈક શીખ્યા હતા. શું શીખ્યા હતા? લાઈક એન્ડ ડિસલાઈક, બરાબર ને? તો એમાં આપણે પહેલા શું જોયું હતું? કોને યાદ છે, કહો જોઈએ મને. યસ, આપણે રાઈમ શીખ્યા હતા, બરાબર ને? તો આપણી રાઈમનું નામ તમને યાદ છે? કોણ કહેશે? જાણવો જોઈએ મને શું નામ છે આપણી રાઈમનું. યસ, આઈ લાઈક ડાન્સિંગ, બરાબર ને? તો શું નામ હતું આપણું રાઈમનું? આઈ લાઈક ડાન્સિંગ, બરાબર ને? તો આમાં આપણે સરસ મજાની રાઈમ શીખ્યા હતા. તો એમાં ડાન્સિંગ સિવાય બીજું શું શું આવતું હતું? પ્લેઇંગ આવતું હતું, પછી ડ્રોઈંગ આવતું હતું, રાઇટિંગ આવતું હતું, સિંગિંગ આવતું હતું, બરાબર ને? તો તમને બધાને બરાબર યાદ નથી, તો આપણે એ રાઈમને ફરી એકવાર રિમાઇન્ડ કરી લઈએ, રિવાઇઝ કરી લઈએ, બરાબર ને? તો તમે એ રાઈમ બરાબર સાંભળી લેજો અને તેના આધારે પછી આપણે કેટલીક નવી એક્ટિવિટી કરીશું. તો બધાએ સાંભળવાનું છે અને સાથે સાથે ગાવાની પણ છે. તો ગાશો ને બધા? આઈ લાઈક ડાન્સિંગ, ઓહો ડોન્ટ યુ, ઓહો ડોન્ટ યુ, લિફ્ટ યોર હેન્ડ્સ એન્ડ ટર્ન અરાઉન્ડ, લિફ્ટ યોર હેન્ડ્સ એન્ડ ટર્ન અરાઉન્ડ, ફોલોવિંગ ધ મ્યુઝિક, ફોલોવિંગ ધ મ્યુઝિક, યુ લાઈક પ્લેઇંગ, યુ લાઈક પ્લેઇંગ, આઈ લાઈક ટુ પિક અપ ધ બોલ એન્ડ થ્રો ઇટ ફાર, પિક અપ ધ બોલ એન્ડ થ્રો ઇટ ફાર, બ્રેકિંગ ઓલ ધ રેકોર્ડ, બ્રેકિંગ ઓલ ધ રેકોર્ડ્સ, સી લાઈક્સ ડ્રોઈંગ, સી લાઈક્સ ડ્રોઈંગ, કલરફુલ એન્ડ ન્યૂ, કલરફુલ એન્ડ ન્યૂ, ટેક ધ કલર્સ યુ લાઈક, ટેક ધ કલર્સ યુ લાઈક, ધ્રો ધ સ્માઇલિંગ મૂન, ધ્રો ધ સ્માઇલિંગ મૂન, આઈ લાઈક સિંગિંગ, આઈ લાઈક સિંગિંગ, ઓહો ડોન્ટ યુ, ઓહો ડોન્ટ યુ, લેટ્સ ઓલ સિંગ અ સોંગ ટુગેધર, લેટ્સ ઓલ સિંગ અ સોંગ ટુગેધર, એન્ડ લેટ્સ પ્લે અ ડ્રમ, એન્ડ લેટ્સ પ્લે અ ડ્રમ, હી લાઈક્સ રાઇટિંગ, હી લાઈક્સ રાઇટિંગ, ઓહો ડોન્ટ યુ, ઓહો ડોન્ટ યુ, રાઇટ અ નાઇસ રાઇમ, રાઇટ અ નાઇસ રાઇમ, પિકિંગ અપ ધ પેન, પિકિંગ અપ ધ પેન, આઈ લાઈક ડાન્સિંગ, આઈ લાઈક પ્લેઇંગ, આઈ લાઈક ડ્રોઈંગ, આઈ લાઈક સિંગિંગ, આઈ લાઈક રાઇટિંગ. સો ફ્રેન્ડ્સ, તો તમને બધાને રાઈમ યાદ આવી ગઈ ને? તો હવે આપણે એ રાઈમને કેટલાક ન્યૂ વર્ડ્સ જોઈ લઈએ, બરાબર ને? જે આપણને થોડાક અઘરા લાગતા હોય તેવા વર્ડ્સ આપણે જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ કેટલાક ન્યૂ વર્ડ્સ છે, તો એનું આપણે રીડિંગ કરી લઈએ. લાઈક લાઈક, લિફ્ટ લિફ્ટ, ટર્ન ટર્ન, અરાઉન્ડ અરાઉન્ડ, ફોલોવિંગ ફોલોવિંગ, પીક પીક, થ્રો થ્રો, ફાર ફાર, બ્રેકિંગ બ્રેકિંગ, રેકોર્ડ્સ રેકોર્ડ્સ, મૂન મૂન, ટુગેધર ટુગેધર, ડ્રમ ડ્રમ, ડોન્ટ ડોન્ટ, સોંગ સોંગ, બરાબર ને? હવે હું એકવાર બોલીશ અને ત્યારબાદ તમારે બોલવાનું રહેશે. લાઈક લિફ્ટ
turn around following pick throw far breaking records moon together drum don't song तो आ निवड्स તમારે જાતે ઘરે ઘરે બોલવાના રહેશે તો હવે આપણે એક બીજી એક્ટિવિટી કરીએ તો તેમાં પિક્ચર આપેલ હશે એ પિક્ચરને આધારે આપણી રાઈમમાં એક કઈ લાઈન આવશે તે આપણે લખવાનું રહેશે તો તમને બોર્ડ ઉપર કેટલા પિક્ચર આપી દીધા હશે એ પિક્ચરને આધારે આપણે રાઈમમાં એને આધારે કયા સેન્ટેન્સ આવે છે એ આપણે લખવાનું રહેશે તો એ આપણે જોઈ લઈએ સો ફ્રેન્ડ્સ તમને અહીં બોર્ડ ઉપર પિક્ચર દેખાય છે દેખાય છે ને તો આપણે પહેલું પિક્ચર લઈએ તો તેમાં તમને શું દેખાય છે યસ શું દેખાય છે લખે છે બરાબર ને તો એમાં શું આવશે આપણે એવી આ પિક્ચરને રિલેટેડ હોય એવી આપણા રેમમાં કઈ લાઈન આવે છે કોણ કહે કોણ કહેશે જણાવવો જોઈએ રાઇટિંગ વાળું કઈ ને કઈ તો આવે છે તો શું આવે છે યસ શું આવશે હી લાઇક્સ રાઇટિંગ તો આ પિક્ચરને રિલેટેડ આપણે લાઈન લખી દઈએ હી લાઇક્સ રાઇટિંગ બરાબર ને ચલો હવે બીજું પિક્ચર જોઈ લો તો શાનું છે શું દેખાય છે તેમાં તમને યસ મૂન દેખાય છે બરાબર ને અને તે પણ કેવો છે સ્માઈલ આપતો તો એવું પણ આપણી રાઈમમાં કોઈ લાઈન છે તો કઈ લાઈન છે સો આવશે ધ્રો ધ સ્માઈલિંગ મૂન એટલે આપણે અહીંયા લખી દઈએ ધ્રો ધ સ્માઈલિંગ મૂન બરાબર ને હવે થર્ડ પિક્ચર જોઈ લેવું તો એમાં શું દેખાય છે તમને કહું જોઈએ શું કરે યસ ડાન્સ દેખાય છે બરાબર ને તો એને રિલેટેડ કઈ લાઈન આવશે કોણ જણાવશે યસ ગીવ મી આન્સર યસ આઈ લાઈક ડાન્સિંગ એટલે શું આવશે આઈ લાઈક ડાન્સિંગ બરાબર ને તો ही लाइक राइटिंग ध्रो ध स्माइलिंग मून आई लाइक डांसिंग तो हवे आपरे બીજા કેટલાક પિક્ચર ને આધારે આપણે લાઈન લખી રહીએ ચલો હવે શું દેખાય છે હેન્ડ્સ ઉપર કરેલા છે બરાબર ને તો એવી કઈ લાઈન આવશે યસ લિફ્ટ યોર હેન્ડ્સ એન્ડ ટર્ન અરાઉન્ડ શું આવશે લિફ્ટ યોર હેન્ડ્સ એન્ડ ટર્ન અરાઉન્ડ ચલો હવે બીજા પિક્ચરમાં તમને શું દેખાય છે કહું જોઈએ યસ શું દેખાય છે ડ્રમ બરાબર ને તો એની પર લાઈન આવે છે તો કઈ આવશે યસ એન્ડ લેટ્સ સો સે વિચારીને કહો જોઈએ ડ્રમ વાળી લાઈન કઈ આવશે યસ એન્ડ લેટ્સ પ્લે અ ડ્રમ સો આવશે એન્ડ લેટ્સ પ્લે અ ડ્રમ બરાબર હવે લાસ્ટ પિક્ચર માં શું દેખાય છે યસ શું આવશે કલર દેખાય છે બરાબર ને તો કલર વાળી શું આવશે યસ કલરફુલ એન્ડ ન્યુ અને બીજી પણ એક લાઈન આવે છે ટેક ધ કલર્સ યુ લાઈક બરાબર ને તો આપણે લખી લઈએ કે કલર ફૂલ એન્ડ ન્યુ અને બીજી પણ આવે છે તે પણ લખી લઈએ ટેક ધ કલર્સ ટેક ધ કલર્સ યુ લાઈક બરાબર ને તો આ રીતે તમને ખબર પડી ગઈ છે કે ચિત્રને આધારે આપણા લાઈનમાં કઈ કઈ લાઈન છે તે આપણે લખવાનું છે તો હું બીજા કેટલાક પિક્ચર આવા તમને હોમવર્કમાં આપીશ તે પ્રમાણે તમારે લાઈન લખવાની રહેશે તો હવે આપણે આગળ જઈએ
તો આપણે જે આ રાઇમ શીખી ગયા તો એ રાઇમના આધારે આપણે કેટલી ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ લઈએ. તો બધા આન્સર આપશો ને મને આપણે રાઇમના આધારે કેટલી બ્લેન્ક્સ જોઈ લઈએ, બરાબર ને? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આપણને અહીં ઓપ્શન આપી દીધા છે, એમાંથી ચૂઝ કરીને આપણે બ્લેન્ક્સને ફિલ કરવાની રહેશે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, આઈ લાઈક બ્લેન્ક્સ, ડાન્સિંગ આવશે કે ડ્રોઈંગ આવશે? શું આવશે? યસ, શું આવશે? ડાન્સિંગ. તો આપણે લખીશું ડાન્સિંગ. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ કે યુ લાઈક બ્લેન્ક્સ, ડ્રોઈંગ આવશે કે પ્લેઇંગ આવશે? ચાલો કહો જોઈએ. ડ્રોઈંગ નો. શું આવશે? પ્લેઇંગ. યસ, આપણે લખીશું અહીં પ્લેઇંગ. તો આપણે શું બનશે? યુ લાઈક પ્લેઇંગ. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ, પીક ધ બ્લેન્ક્સ એન્ડ થ્રો ઇટ ફાર. બોલ આવશે કે પેન આવશે? યસ, શું આવશે? બોલ. એટલે આપણે અહીં લખીશું બોલ. ચાલો, બ્લેન્ક્સ લાઈક ડ્રોઈંગ. ચાલો, શું આવશે? આઈ આવશે કે સી આવશે? કહો જોઈએ. યસ, શું આવશે? સી. સી લાઈક્સ ડ્રોઈંગ. ચાલો, હવે ડ્રો ધ સ્માઇલિંગ સન આવશે કે મૂન આવશે? યસ, શું આવશે? મૂન. સો ફ્રેન્ડ્સ, તો આઈ હોપ કે તમને બધાને રાઇમ બરાબર યાદ રહી ગઈ છે ને? તો તમારે બધાએ આ રાઇમને ખૂબ જ પાકી કરવાની છે અને એના આધારે હું તમને બીજી કેટલી ખાલી જગ્યા આપીશ તે તમારે ફિલ કરવાની રહેશે. તો કરશો ને બધા? ઓકે, બાય બાય એન્ડ ટેક કેર.